जय श्री कृष्ण। आ वीडियो में नागपांचमनी वार्ता सांभळीए। नागपांचमनु शुं महत्व छे, शा माटे आजना दिवसे नागदेवतानी पूजा करवामां आवे छे, तेनुं महत्व आ वीडियो में सांभळीए। श्रावण वद पांचमना दिवसे भारत देश में नागपंचमीनो उत्सव उजवाई छे। आ दिवसे नागदेवतानी पूजा थाय छे। भारत देश एक खेती प्रधान देश छे। नाग देवता खेतर में रहेल जीव जंतु अने उंदरोनु भक्षण करी पाकनु रक्षण करे छे। माटे खेडूतो आजना दिवसे नाग देवतानी पूजा करे छे। आजना दिवसे नाग देवताना दर्शन पवित्र मनाय छे। गुजरातीओमां आजे दरेकना घरमां पाणियारे नाग देवतानुं चित्रामण करी नाग देवतानी पूजा कराय छे। नाग देवताने रूना नागला चढ़ावी तलना तलवट अने बाजरीना लोटनी कुलेर जवाराय छे। घरनी स्त्रीओ एकटाणु करी आ व्रत करे छे। लोको नागने पितृ समान मानी एनु पूजन करे छे, जेथी पोताना परिवारना सभ्योने जीव जंतु के सरीसृप वर्गनो कोई प्राणी करडे नहीं, तेनाथी सौने रक्षण मळे। मित्रों, आ हतुं नागपांचम पर्वनु महत्व। नागपांचमना दिवसे केवी रीते पूजा थाय छे तेनी विधि, आजना दिवसे नागपांचमनी वार्ता सांभळवानुं पण खूब महत्व छे, ए वार्ता रजू करू छू। एने ध्यानथी अने श्रद्धाथी सांभळजो। एक नानकडुं ગામ હતું। એ ગામમાં એક ડોશી રહેતા હતા। એ ડોશીને સાત દીકરા સાતેય દીકરા પરણેલા હતા। એ સાતેય વહુમાં નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે તેને સૌ ન પિયરી અને ન ભાઈ કહીને બોલાવતા। ડોશી સવારથી સાંજ સુધી એની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું જે કંઈ હોય એ ખાવા આપે। ઘરમાં સાત સાત વહુ હતી પણ એકેયને સંતાન ન હતું। એમાં આ નાની વહુ ઉપર ભગવાનની દયા થઈ એમને સારા દિવસો રહ્યા। એવામાં ભાદરવો મહિનો આવ્યો, શ્રાદ્ધ પક્ષ આવ્યો। ડોશીના ઘરમાં તો દૂધની ખીર બનાવાઈ પણ નાની વહુને કોઈએ ખીર ખાવા ન આપી। નાની વહુને તો ખીર જોઈ તેને ખાવાનું મન થયું હતું પણ બિચારી શું કરે, એ તો વાસણ માંજવા બેઠી અને ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી તેને ઉખેડી એક વાટકીમાં ભરી અને લુગડા ધોવા માટે એ નદીએ ગઈ હતી। ત્યાં એ કપોટીની વાટકી સાથે લેતી ગઈ કે કપડાં ધોઈ અને પછી નિરાતે એ ખીરની કપોટી ખાઈશ, પણ એ અભાગણીના ભાગમાં એ ખીરની કપોટી પણ ન હતી। ત્યાં તળાવની પાસે એક રાફડો હતો, એ રાફડામાં રહેલી નાગણને પણ દિવસો ચડતા હતા, એમને ખીરની વાસ આવી અને એ ખીરની જે કપોટી હતી એ ખાઈ ગઈ। નાની વહુએ તો કપડાં ધોઈ લીધા અને વિચાર્યું કે હવે કપોટી ખાઈ લઉં, પણ જ્યાં ત્યાં જાય છે ત્યાં તો વાટકીમાં ખીરની કપોટી ન મળે। આ બાજુ નાગણ રાફડામાં મોઢું બહાર કાઢીને બેઠી હતી કે આ બાઈ કંઈ બોલે તો એને ડંખું, પણ નાની વહુ તો નિશાસો નાખી બોલી કે જેણે ખાધી હોય એનું પેટ ઠરજો, મારા ભાગમાં તો આ ખીરની કપોટી પણ ન હતી, મારી જેવી કોઈ દુખિયારીએ ખાધી હશે ભલે ખાધી, ખાનારને અમૃતનો ઓડકાર આવજો। આ સાંભળી નાગણી ખુશ થઈ અને બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું કે હું આ ગામમાં રહું છું, મારે છ જેઠ જેઠાણી અને એક સાસુ છે, પણ સાસુનું હેત મારા ઉપર ઓછું છે, મારી પાસે દિવસભર આખા ઘરનું કામ કરાવે છે અને જે કંઈ વધ્યું ઘટ્યું હોય એ ખાવા આપે છે, મારે ચડતા દિવસો છે, મને ખીર ખાવાનું મન થયું પણ મને કોઈએ ખીર ખાવા ન આપી અને તપેલામાં જે કપોટી બાજી હતી એ ઉખેડી અને વાટકીમાં ભરી અને લાવી હતી, પણ મારા ભાગ્યમાં નાગણી તો આ સાંભળી પ્રસન્ન થઈ અને બોલી કે બહેન, તારા ભાગની કપોટી તો હું ખાઈ ગઈ છું, હવે તું મને તારા મનની વાત કહે કે તને શું દુઃખ છે। નાની વહુ બોલી કે મારે ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી। નાગણી કહે કે તારે પિયરમાં કોઈ નથી તો મને તારી મા ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે, મારો રાફડો છે એ તારું પિયર સમજે, ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જજે, તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે। નાની વહુ તો હર્ષ પામતી ઘરે ગઈ,
જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માગણી કરી તો ડોશીએ છણકો કરી એક કંકોત્રી આપી. વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી. ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી કે આ ન પિયરીને વળી ખોળા ભરવાના ઓરતા શું, આનો પ્રસંગ જેમ તેમ પતાવી દઈએ, આમાં વળી શું ઠાઠ હોય. ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જુવાનિયા આવી પહોંચ્યા. એમની સાથે ચાર સેવકો હતા. તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા. નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ આ મોકલ્યા છે. ડોશી અને એની છ વહુઓ તો ડઘાઈ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા, આટલા બધા દાગીના કપડાં, આટલો બધો ઠાઠ. ડોશીએ એમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો. એટલે એક ભાઈએ કહ્યું કે બહેનના ઘરનું અમે ન ખાઈએ, છતાં તમારું મન રાખવા કઢેલું દૂધ પીશું. થોડી વાર પછી નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી. એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ પી ગયા. ખોળો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રો હીરામોતીના દાગીના આપ્યા. આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં પડી ગયા. નાગકુમારોએ બહેનની સાસુને કહ્યું કે અમારી બહેનને અમારી સાથે મોકલો, સુવાવડ પછી સવા મહિના બાદ અમે એને મોકલી દઈશું. નાની વહુ અને નાગકુમારો રાફડા પાસે આવ્યા. એ જ્યાં રાફડામાં પ્રવેશ્યા ત્યાં તો ઊંડાણમાં મહેલ હતો. એમાં નાગણી હિંડોળા ખાટ પર બેસી હિંચકા ખાઈ રહી હતી. નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું કે દીકરી, અહીં તું સુખ શાંતિથી રહેજે અને ખાઈ પીને જલસા કરજે, અને તારા જે આ ભાઈઓ છે એને ત્રણ ટાઈમ દૂધ પીવરાવવાનું. એમ કહી એમને ઘંટડી આપી કે તું જ્યારે ઘંટડી વગાડીશ ત્યારે તારા ભાઈઓ દૂધ પીવા આવશે. નાની વહુ તો પોતાના ભાઈઓ સાથે આનંદથી દિવસો પસાર કરે છે. નાની વહુને 9 મહિના પૂરા થયા, રૂપાળો દીકરો ઉતર્યો. પોતાના દીકરાને જોઈ એ બધું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુ ગરમ દૂધ ઠંડુ થવાની રાહ જોતી બેઠી હતી. એની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો. એવામાં એને કંઈક યાદ આવતા એ બીજા ઓરડામાં ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી ગઈ અને એણે ઘંટડી વગાડવા માંડી. એટલે દૂધ તૈયાર થઈ ગયું એમ સમજી નાગકુમારો દૂધ પીવા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ નાગકુમારોના પૂંછડી ઉપર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ અને બાકી રહેલા નાગકુમારોએ ગરમ દૂધ પીવા માંડ્યું અને એમના મોઢા બળી ગયા અને આ ચારેય નાગકુમારો વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વારે આવીને જુએ છે તો નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ અને બેના મોઢા બળી ગયા. પણ વહુ શું કરે એ બાળક તો અણસમજ્યો હતો. પણ નાગકુમારોએ મનમાં નક્કી કર્યું કે આ છોકરાને કરડીને રહેશું. પણ નાગણીએ ચારેયને સમજાવ્યા કે છોકરો આપણો ભાણેજ છે, એનાથી વેર ન હોય. કોઈ શુભ દિવસ આવતા નાગણીએ નાની વહુને એમના સાસરે વળાવી અને ખૂબ સારી પહેરામણી આપી. સાસરે જઈ નાની વહુ સાસુના પગે પડી, છોકરો ખળામાં મૂક્યો. ડોશી તો રૂડો રૂપાળો છોકરો જઈ હર્ષ ઘેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના ઘરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂવે પાણી ભરવા ગઈ હતી. છોકરો ઓસરીમાં બેસી ભણતો હતો. થોડી વારે એ પાણી ભરીને ઘરે આવી. પાણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં તો એમને ઠેસ વાગી અને ઠેસ વાગતા જ એનાથી બોલી જવાયું કે ખમ્મા મારા બાંડિયા વીરા, ખમ્મા મારા બુચ્યા વીરા. આ સાંભળી નાગકુમારોનો ગુસ્સો ઓછો થઈ ગયો અને નાગકુમારો પાછા ઘરે જતા રહ્યા. બીજા દિવસે સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે ગઈ.
ત્યાં નાગકુમારોએ એનો પીછો કર્યો. રસ્તામાં નાની વહુને ઠેસ વાગી અને નાની વહુ ફરી પાછી બોલી કે ખમ્મા મારા બાંડિયાવીરા, ખમ્મા મારા બુચિયાવીરા. આ સાંભળી નાગકુમારોને એની બહેન પ્રત્યે હેત આવ્યું. એક દિવસ નાની વહુ અને જેઠાણીના છોકરા સાથે રમતા હતા. નાની વહુના છોકરાએ જેઠાણીના છોકરાનું દૂધ ઢોળી નાખ્યું. આ જોઈ જેઠાણીએ મેણું માર્યું કે તારું પિયર તો પહોંચતું છે એટલે તારે આંગણે ગાયો લાવી આપશે, અમે ગાયો ક્યાંથી લાવશું. આ મેણું નાની વહુને હાડોહાડ લાગી આવ્યું. એણે વિચાર્યું કે નાગણી મા પાસે જઈ ગાયોની માંગણી કરું. એ નાગણી પાસે જઈ અને રડવા લાગી અને જેઠાણીએ જે મેણું કહ્યું હતું એ વાત કરી. નાગણીએ એના આંસુ લોચતા કહ્યું કે બેટી, એમાં શું મૂંઝાય, આવતીકાલે તારે ત્યાં ગાયો આવી જશે, માટે ઘરે જઈ વાડો બંધાવ. નાની વહુએ તો ઘરે જઈ વાડો બંધાવી દીધો. બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ ઘણી બધી ગાયો અને ભેંસો લઈને આવ્યા અને વાડામાં બાંધી દીધી. બહેન તો આજોય ખુશ થઈ ગઈ. એના ભાઈઓને સારો આવકાર આપી એના ઓવારણા લીધા. પછી નાની વહુએ સાસુ અને જેઠાણીને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે, આપણા બધાની છે, જેને જેટલું દૂધ પીવું હોય એટલું ખુશીથી પીવે. હવે આપણે દૂધ કે માખણ અને ઘીની તકલીફ નહીં રહે. આ સાંભળી જેઠાણી અને સાસુનો રોષ ઉતરી ગયો અને નાની વહુના માન વધી ગયા. જય નાગદેવતા, જય નાગણીમા. તમે જેવા નાની વહુને ફળ્યા એવા આ વાર્તા વાંચનાર સાંભળનાર દરેકને ફળજો, દરેકની રક્ષા કરજો. બોલો નાગ દેવતાની જય.